સીધા ધોરણ પાંચ વિષય ગણિત છે અને પ્રકરણ બે આકાર અને ત્રિકોણનો બીજો ભાગ ચાલુ કરીએ છીએ. મેં કાલે મહાવરાનો બીજો દાખલો કરાવ્યો અને મહાવરાનો ત્રીજો દાખલો જોઈએ આપણે. તો અલગ અલગ ચાર ખૂણા રંગોથી દર્શાવેલા છે. તમે ખૂણા શોધી શકશો જે લાલ રંગથી દર્શાવેલા ખૂણાઓ સમાન હોય અને લાલ રંગથી દર્શાવેલા બીજા ખૂણા ઉપર પણ આવું અનુમાન તમે કરી શકો છો. જે લાલ રંગથી દર્શાવેલા ખૂણાઓ છે તે અનુમાન તમે કરી શકશો. તો પહેલાની અંદર જોઈશું મેં દોરેલા છે બધા જ ખૂણાઓ એક બે ત્રણ ચાર પાંચ છ છ ખૂણાઓ લાલ રંગથી દર્શાવેલા છે. બધા જ ખૂણાઓ સરખા છે એવું કહે છે કે જે લાલ રંગથી દર્શાવેલા ખૂણાઓ સમાન હોય એટલે કે બધા જ ખૂણાઓ લખું છું બધા જ ખૂણાઓ લાલ રંગથી દર્શાવેલા છે કારણ કે સરખા છે. બીજાની અંદર તમે જોઈ શકશો કે ખૂણો લાલ રંગથી દર્શાવેલો છે કયો ખૂણો એટલે આ ખૂણો લાલ રંગથી રેડી સરખા સરખા હોય લાલ રંગથી દર્શાવેલા હોય છે. હવે ત્રીજાની અંદર જોઈશું બધા ખૂણા તમને સરખા લાગશે એટલે એ પણ કેવા રંગથી છે બધા લાલ રંગથી દર્શાવેલા છે. ત્રીજાની અંદર જોઈશું તો કાળા કલરની ચોપડીની અંદર આવેલો ખૂણો કાળો રંગ કાળા રંગથી દર્શાવેલો છે. પછી એની નીચેનું બાજુનું ખૂણો બધા સરખા દેખાય છે. જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત બધા જ કેવા છે કાળા રંગથી દર્શાવેલા બધા જ કાળા રંગથી દર્શાવેલા ખૂણાઓ આપેલા છે. છેલ્લું એક નીચે એકદમ પીળા રંગથી આપેલો છે ખૂણો તમે જોઈ શકશો લાલ રંગથી દર્શાવેલો છે. તો પીળો રંગથી દર્શાવેલો ખૂણો તે લાલ રંગના ખૂણાની પંચકોણ કે સમાન છે. આ જે પંચકોણ હોય તો એક બે ત્રણ ચાર પાંચ પંચકોણ આપેલી પીળા રંગની આ પણ પંચકોણ આકૃતિ આપેલી ષષ્ટકોણ દર્શાવેલા બધા ખૂણાઓ લીલા રંગથી દર્શાવેલા ખૂણાઓ સમાન છે. એ કેવા કલરથી લીલો રંગ સાચો લીલો રંગ અસર લીલો રંગ એક બે ત્રણ ચાર પાંચ છ લીલા રંગથી દર્શાવેલા ખૂણાઓ છે અને બધા જે કાળા રંગથી દર્શાવેલા ખૂણાઓ પણ સમાન છે. કાળા રંગથી એને કાળો રંગ અષ્ટકોણ અને આકૃતિ કાળા રંગથી દર્શાવેલા ખૂણાઓ પણ કેવા છે સમાન આપેલા છે. આગળ નાના પંચકોણ ષષ્ટકોણ અષ્ટકોણના બધા ખૂણાઓ લાલ લીલા અને કાળા રંગથી દર્શાવેલા ચોપડી પણ પાંચ પર અઢાર ઉપર આપેલું છે. અધિક રંગથી દર્શાવેલા હોય માટે પંચકોણ હોય પીળા રંગ ષષ્ટકોણ હોય તો લીલા રંગ અષ્ટકોણ હોય કાળા રંગથી જો અષ્ટકોણ બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ કોણની આકૃતિ જેની હશે એ તમે ક્યાં રંગ લીધે કાળા રંગની દર્શાવેલી હશે. તો આપણો પાઠ નંબર 19 તમે એકબીજાની દિવાસળી વચ્ચેનો ખૂણો બદલીને કેટલાક અલગ અલગ આકાર બનાવી શકો. દિવાસળીનો ખૂણો બદલી નાખવાનો છે અલગ આકાર બનાવવાનો છે. તો પહેલો આકાર કેટલી દિવાસળીથી બનાવવાનો છે મૌ છે સાહેબ ચાર દિવાસળીથી લીધો એટલે એક બે ત્રણ અને ચાર દિવાસળી. બીજો એક બે ત્રણ ચાર પાંચ અને છ દિવાસળી છે. કેટલી દિવાસળીનો ઉપયોગ કર્યો છ દિવાસળીનો ઉપયોગ કરેલો છે. આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દિવાસળી સોરી કેટલી દિવાસળી આઠ દિવાસળીનો ઉપયોગ કરેલો છે. એની બાજુની અંતર આપેલો છે કેટલી દિવાસળીનો ઉપયોગ કરે છે કે પાંચ દિવાસળીનો ઉપયોગ કરીને બનાવેલો ખૂણો છે. આ કેટલી દિવાસળી હતી કે આ સાત દિવાસળી આપણે સાત આઠ અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દિવાસળી કેટલી દિવાસળીનો ઉપયોગ કર્યો છે
आठ दिवासरी में उपयोग करे एनी पाछो मजो 1 2 3 4 5 6 7 8 9 10 दिवासरी में उपयोग करे आगे 1 2 3 4 5 6 7 दिवासरी 8 ने 10 दिवासरी में उपयोग करी અને કોણ પડાવેલા છે રેડી ચાલો કેટલી દિવસની ને 2 3 4 5 એટલે સેલું છે આપણે તો પણ આપેલું છે તમને કહી શકો પ્રોબ્લેમમાં પણ આપેલું છે જેનાથી તમને ખબર પડશે આગળ બીજા કેટલા એવા આકારો બનાવો તો બીજી કેટલી તે આકૃતિઓ બનાવી છે પહેલી તમે ઓળખી શકશો કે 1 2 3 चार दिवसरी उपयोग करना बीजी 1 2 3 4 5 6 7 8 બીજે કેટલી દિવસરી નો ઉપયોગ કરે છે 8 દિવસરી એ લખી શકું 8 દિવસરી ત્રીજી આકૃતિ મે બનાવેલી છે કેટલી દિવસરી 1 2 3 4 5 હવે લખીશ 5 દિવસરી નો ઉપયોગ આ આકૃતિ 1 2 3 4 5 6 7 ખબર હોવી સાત દિવસરી નો ઉપયોગ કરી બનાવેલી આકૃતિ છે રેડી વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ તો કેટલી દિવસરી તો પહેલા 4 7 8 10 અને 5 દિવસરી નો ઉપયોગ કરી આ આકૃતિઓ બનાવેલી છે તો અહીં આપણે મહામેત્રો કરી હજુ આ નામ નિયમ તો આ જ હોય છે પુસ્તક